ધોરણ 10 માં આજથી જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી સ્ટાર્ટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી એ ખૂબ મહત્વનું છે અને આ બાયોલોજીની અંદર કેટલીક અગત્યની ક્રિયાઓ આપણે જોવાના છે. બાયોલોજી એટલે કે ખાસ કરીને આપણી જે બોડી બોલીએ, શરીર રચના, એ રચના ઉપર આપણે સમજવાના છે. એને હ્યુમન એનોટોમી કહેવાય, બરાબર? શરીર રચના કદી કોર થાય. આપણે પહેલો પાઠ, છઠ્ઠો પાઠ, 1 થી 5 પાઠ એ કેમિસ્ટ્રીના છે અને આજે આપણે બાયોલોજીનો પહેલો પાઠ જૈવિક ક્રિયાઓ સ્ટાર્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સમજો, જૈવિક ક્રિયા એટલે લાઈફ પ્રોસેસીસ, જૈવિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે અને જૈવિક ક્રિયાઓ એ ખૂબ અગત્યની છે. આપણે સ્ટાર્ટ કરીશું. હવે હું પાઠ શરૂ કરું તે પહેલાં એક તમને મુદ્દો સમજાવું. સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, સમજો, જે ગતિ આપે છે, આપણે જોઈએ, આપણે વ્યવહારમાં તમે જો આગળ વનસ્પતિ ઉગે છે, બરાબર? આપણે ચાલીએ છીએ, આપણે દોડીએ છીએ, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, અનેક પ્રકારના પશુ પક્ષીઓ આપણને જોવા મળે છે. હવે આ બધી વસ્તુઓ હલનચલન કરે છે, એટલે કે જીવન છે. અને જીવિત એટલે શું? કે જે પોતાની વૃદ્ધિ, પોતાનો વિકાસ કરી શકે એ સજીવ છે. હવે આપણે જો આપણે એ પણ જોઈએ છે, આપણી ઘરનું ટેબલ હોય, આપણી પાસે પેન હોય, આપણા કપડાં હોય, તમે જોઈ શકો એ નિર્જીવ છે, એ કદાપી હલનચલન કરી શકતું નથી. એવી એક વસ્તુ ધ્યાન રાખજો કે માત્ર હલનચલન કરવાથી વસ્તુ એ સજીવ બનતી નથી. વિદ્યાર્થી મિત્રો, સમજો, પણ વ્યવહારિક અભિગમ જોઈએ આપણે તો જે વસ્તુઓ જે ખાસ કરીને હલનચલન કરે છે, પોષણ મેળવે છે, ક્રિયાઓ કરે છે અને એ સજીવ તરીકે ઓળખાય છે. અને એ સજીવ આપણે આજે આ પાઠમાં એ સજીવો દ્વારા થતી જૈવિક ક્રિયાઓ સમજવાના. નિર્જીવ વસ્તુઓ જૈવિક ક્રિયા કરી શકતી નથી, માત્ર સજીવ વસ્તુઓ જ જૈવિક ક્રિયાઓ કરી શકે. જૈવિક ક્રિયા એટલે કોણ? તો એને કહેવાય દેહધાર્મિક ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સમજો, દેહધાર્મિક ક્રિયા એટલે શું? કોઈ બી સજીવ એ પોતાના શરીરમાં અનેક પ્રકારની ક્રિયાઓ કરે, બરાબર? એને દેહધાર્મિક ક્રિયાઓ કહેવાય. આ દેહધાર્મિક ક્રિયા પણ કહેવાય કે સજીવો પોતાના જીવન ટકાવવા માટે, મૂળભૂત કાર્યો કરવા માટે કેટલીક ક્રિયાઓ કરે. અને આ મૂળભૂત ક્રિયાઓ માટે જે કાર્ય કરવા માટેની જે ક્રિયાઓ તે જૈવિક ક્રિયા તરીકે ઓળખાય અને દેહધાર્મિક ક્રિયા તરીકે કહેવાય. એમાં એક આવે પોષણ. પોષણ એટલે એને કહેવાય ન્યુટ્રિશન, વૃદ્ધિ પણ એમાં જ આવશે આગળ. શ્વસન, રેસ્પિરેશન, પરિવહન, ઉત્સર્જન, નિયંત્રણ, સંકલન અને પ્રજનન, આ બધી ક્રિયાઓ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ધ્યાનમાં રાખજો કે આ તમામ દેહધાર્મિક ક્રિયાઓમાં 3 પાઠ છે આ વર્ષે, અને 3 પાઠ મળીને આ બધી ક્રિયાઓ આપણે સમજવાના છે. એટલે આપણા માટે આ જૈવિક ક્રિયા ખૂબ મહત્વની છે. હવે હું પહેલો મુદ્દો સ્ટાર્ટ કરીશ કે પોષણ એટલે શું. તમને ખબર છે પોષણ, પોષણ કોને કહેવાય? તો હું બોલું છું અત્યારે, બરાબર? આપણે ચાલીએ, આપણે દોડીએ, એ તમામ માટે આપણને શક્તિની જરૂર પડે. હવે આપણે વિચારીએ કે આ શક્તિ ક્યાંથી મળતી હશે, તો એક વાત સમજી લો, આ શક્તિ આપણને ખોરાકના માધ્યમમાંથી મળે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું શરીરમાં પાચન થાય છે અને પાચન થઈ આપણને શક્તિ મળે છે. અને એ શક્તિનો ઉપયોગ આપણે આ પ્રકારની દેહધર્મી ક્રિયાઓ માટે કરીએ છીએ. એટલે એક વાત સમજો, પોષણ એ સજીવનું આગવું લક્ષણ છે. જો પોષણ ન કરવામાં આવે તો સજીવની વૃદ્ધિ અને વિકાસ થતો નથી. એટલે પોષણ, ન્યુટ્રિશન એ પાયાની બાબત છે. પોષણ વગર કોઈ પણ સજીવ પોતાની વૃદ્ધિ કે વિકાસ કરી શકે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, સમજો, આપણે જે ક્રિયા જોવાના એ પોષણ એ ખૂબ અગત્યની ક્રિયા છે. જરાક આપણે સમજીએ પોષણ એટલે શું. તો શરીર માટે આવશ્યક, જે જરૂરી છે, આવશ્યક એવા પોષક પદાર્થો. વિદ્યાર્થી મિત્રો, સમજો, પોષક પદાર્થો કોણ? તો કાર્બોહાઈડ્રેટ ધરાવતા, ચરબી ધરાવતા, પ્રોટીન ધરાવતા, વિટામિન ધરાવતા, બરાબર, ક્ષાર અને પાણી ધરાવતા પોષક પદાર્થોના સ્વરૂપમાં ગ્રહણ કરે, તેનો ઉપયોગ કરી શકાય એવા નાના એકમોમાં ફેરવવાની જે ક્રિયા એને આપણે પોષણ કહીશું. એટલે સજીવ આપણે આપણી વાત કરીએ, આપણે ખોરાક ખાઈએ છીએ,
તો એ ખોરાકને આપણે દાંત વડે ચાવીએ છીએ, મોટા ટુકડા નાના ટુકડા ફેરવીએ છીએ, એને બારીક ભૂકો બનાવીએ છીએ, ત્યારબાદ એ ખોરાક આપણા જઠર દ્વારા આંતરડામાં જશે આગળ, અને એ જઠરમાં આંતરડામાં એનું નાના સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત થશે, અને ત્યારબાદ તેમાંથી આપણને પોષણ મળે છે. એટલે ફરીથી એકવાર પોષણ એટલે શરીર માટે આવશ્યક એવા પોષક પદાર્થો ના સ્વરૂપમાં ગ્રહણ કરી તેનો ઉપયોગ કરી શકાય તેવા નાના એકમોમાં રૂપાંતર કરવાની ક્રિયાને પોષણ તરીકે ઓળખવામાં આવે છે. અને પોષણ એ સજીવનું આગવું લક્ષણ છે. કોઈ પણ સજીવ પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે એનું પોષણ અનિવાર્ય છે. તમને ખબર છે, નાનું બાળક જન્મે ત્યારે એનું વજન લગભગ 3.5 જેટલું આશરે અંદાજ કે 4.4 જેટલું વજન કિલોગ્રામ હોય છે. ધીમે ધીમે બાળક પોતાની વૃદ્ધિ કરે છે. કેમ? પોષણ મેળવીને, ખોરાક મેળવીને, અને ખોરાક મેળવે છે આગળ અને પોતાની વૃદ્ધિ પોતાનો વિકાસ કરતો જાય છે. અને તમે જો નાના બાળકની નાની આંગળી હોય છે, ધીમે ધીમે એનો વિકાસ થાય અને એ રીતે એનો ગ્રોથ જોવા મળે છે, વૃદ્ધિ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પોષણ આપણે સમજી વ્યાખ્યા આપણે આપી. ચાલો હવે પોષણના પ્રકાર, એટલે કે પોષણ કેટલા પ્રકારનું, તો નંબર 1 સ્વાવલંબી પોષણ, અને બીજું પરાવલંબી પોષણ. સ્વાવલંબી કોને કહેવાય? સ્વપોષણ. જરા વ્યાખ્યા આપો. સજીવો સૂર્ય એટલે એમ કહેવાય, સ્વાવલંબી એટલે પોતાનું પોષણ જાતે કરનારા, અને પરાવલંબી એટલે બીજા ઉપર આધાર નાખનારા. ચાલો પહેલા લઉં સ્વાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ કોણ કરે તેની વ્યાખ્યા. સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત જીવન પદાર્થનું નિર્માણ કરે તે પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય, જેને ફોટોસિન્થેસિસ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ ખૂબ અગત્યની છે. અને એ કોણ કરે? તો લીલી વનસ્પતિમાં આપણને જોવા મળે, બરાબર. ત્યારબાદ યુગલીના, બરાબર, વોલવોક્સ અને કેટલાક બેક્ટેરિયોમાં, બેક્ટેરિયામાં આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, ફરીથી વ્યાખ્યા આપો. પ્રકાશ સંશ્લેષણ અને ફોટોસિન્થેસિસ એ લીલી વનસ્પતિમાં ક્રિયા જોવા મળે. હું પાછી વ્યાખ્યા આપું. સજીવો એટલે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ એટલે હરિત કણની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, ચાલો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ CO2 અને વધતા પાણી H2O, બરાબર. આ CO2 ક્યાંથી મેળવ્યું આપણને ખબર છે કે વનસ્પતિ નું પર્ણમ, અને પર્ણમાં બધા પર્ણ છીદ્રો આવે. હવે આ છીદ્રો આપણે ઘરી આંખે જોઈ શકતા નથી, એને પર્ણરંધ્ર કહેવાય. તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકો કે પર્ણ છિદ્ર આ પ્રકારના આપણને જોવા મળશે, આપણે આવી શકાય. હવે આ પર્ણ છિદ્ર દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે, વાતાવરણમાંથી. યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ પોતે લેશે અને એના કોષમાં, એટલે જે રક્ષક કોષ આવેલો કોષ છે, એ કોષમાં પાણી રહેશે. જેમાં આપણા શરીરમાં જીવ રસ આવે એમાં લગભગ 90% પાણી હોય, તો એ પાણી આ બેની વચ્ચે પ્રક્રિયા કોની હાજરીમાં, તો યાદ રાખજો સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશ પડે એટલે કે આ પર્ણ છે એના ઉપર દિવસે પ્રકાશ પડશે. આ પ્રક્રિયા માત્ર દિવસે જોવા મળશે, તો એ પ્રકાશ પડશે. અને હરિતકણની હાજરીમાં ક્લોરોફિલની મદદથી હરિતકણ કોને કહેવાય? તો હરિતકણ તમે જો પર્ણનો લીલો રંગ છે, પર્ણ લીલા રંગનો હોય, અને પર્ણનો લીલો રંગ કોને આભારી? તો હરિતકણને આભારી. જેટલી વસ્તુ લીલું જોવા મળે વનસ્પતિ, તો એમાં હરિતકણની હાજરી બતાવે છે, ક્લોરોફિલનું દ્રવ્ય હોય, બરાબર. અને એને કારણે આપણને પર્ણનો લીલો રંગ જોવા મળે. એટલે વનસ્પતિ નો લીલો રંગ એ હરિત દ્રવ્યને આપાલી છે. હવે યાદ રાખજો, હરિત દ્રવ્ય છે, સૂર્યપ્રકાશ પડ્યો દિવસે, સમજો બરાબર, તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણની મદદથી પ્રક્રિયા થશે અને એમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય. ગ્લુકોઝ C6H12O6, અને ગ્લુકોઝ એ કાર્બોદિત પદાર્થ છે. ચાલો વધતા ઓક્સિજન વાયુ બનશે, વધતા બોલો કોણ? O2. ઓક્સિજન વાયુ બનશે. વિદ્યાર્થી મિત્રો સમજો,
આ વાયુ છે ભાઈનો એ વાયુ આ પરણો છિદ્ર ખુલે એટલે આ મીડિયામાંથી બહાર નીકળશે એટલે એક વસ્તુ સમજો કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય અને ઓક્સિજન બહાર નીકળે એટલે આપણે આવું સાંભળ્યું કે વનસ્પતિ એ આપણા માટે ઉપયોગી છે કેમ તો કે આપણે જે જીવન ટકાવવા માટે ઓક્સિજન જોઈએ તે વનસ્પતિ વાતાવરણમાં આપે છે આમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે અને ઓક્સિજન વાતાવરણમાં આવે છે હવે સમીકરણ બેલેન્સ કરો વિદ્યાર્થી મિત્રો સમજો C6 એટલે અહીંયા 6 આવશે ચલો હવે તમે જોઈ લો H 12 છે H 12 એટલે અહીંયા પણ 6 આવશે ચલો હવે તમે જો 6 2 12 ને 6 18 ચલો 6 એટલે 6 2 12 ને 6 18 આવશે આ રીતે ગ્લુકોઝ એ કાર્બોહાઇડ્રેટ બને છે એટલે અંદર ગ્લુકોઝ બન્યો છે અને એ ગ્લુકોઝ જે બન્યો એ વનસ્પતિ પોતાના પોષણ માટે ઉપયોગ કરે ઇવન એટલે કે પરાવલંબી પોષણ આપણે આપણી વાત કરીએ તો આપણે શાકાહારી છે તો એ વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ એટલે આપણા શરીરમાં એ ગ્લુકોઝ જશે અને ગ્લુકોઝ જશે એટલે ખોરાક જશે અને આપણે એનું દહન કરીએ એટલે આપણને શક્તિ મળશે વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને આ ક્રિયા એ ખૂબ અગત્યની છે જે લીલી વનસ્પતિમાં જોવા મળે છે અને એક બાબત ધ્યાનમાં રાખો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના 3 તબક્કા નંબર 1 ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ એટલે વનસ્પતિના પર્ણમાં જે ક્લોરોફિલ હોય છે એ ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે સૂર્યપ્રકાશનું જે શોષણ થયું એટલે પ્રકાશ શક્તિ જે શોષણ થયું એ પહેલો તબક્કો નંબર 2 પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર તમે જોઈ લો જે પ્રકાશ પડે છે એનું ક્લોરોફિલને કારણે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એને કારણે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થશે અને ત્રીજો તબક્કો કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ ગ્લુકોઝ જેવા કાર્બોનિક પદાર્થનું નિર્માણ થાય છે આમ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જટિલ છે પણ આ ક્રિયા માત્ર લીલી વનસ્પતિમાં જોવા મળે અને આ ક્રિયા માત્ર દિવસે થાય દિવસે શા માટે તો સૂર્યપ્રકાશ માત્ર દિવસે હોય એટલે વનસ્પતિ રાત્રે શ્વસન કરશે અને દિવસે સૂર્યપ્રકાશ તેને કરશે પ્રકાશ સંશ્લેષણ જ્યારે આપણે આપણા બોડીમાં 24 કલાક શ્વસન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો શ્વસન પછી આવશે આપણે અત્યારે પોષણની વાત કરતા છીએ એટલે આમ પ્રકાશ સંશ્લેષણમાં 3 તબક્કાઓ છે આ 3 તબક્કાઓને અંતે ગ્લુકોઝ જેવા કાર્બનિક પદાર્થનું નિર્માણ થાય છે હવે આપણે જરા થોડું ડીપમાં સમજીએ આકૃતિ મુજબ પ્રકાશ સંશ્લેષણમાં આ પર્ણનો ત્રાસુ છેદ છે આ પર્ણ તમે જો ત્રાસુ છેદ છે અને આ જે છેદ છે એમાં તમે જો બે પ્રકારની પેશી અન્નવાહક અને જલવાહક આપણે ભણી ગયા છે અન્નવાહક એટલે ખાસ કરીને પોષક દ્રવ્યોનું વહન થાય બરાબર અને જલવાહક એટલે પાણીનું વહન થાય જલવાહિની કી બરાબર ના કોષો આવેલા હોય અન્નવાહક દ્રઢોતક મૃતક જેવા કોષો જોવા મળે એની સાથે તમે જો આગળ તો એક સ્તર જોવા મળે આની અંદર એક મીણયુક્ત આવરણ ક્યુટિકલ આવરણ કહેવાય મીણયુક્ત આ એનો ઉપલી વિસ્તાર છે ઉપલો અને નીચે હરિતકણ જોવા મળ્યા અને આ બધા રક્ષક કોષો છે વિદ્યાર્થી મિત્રો રક્ષક કોષોનું મહત્વ છે તો રક્ષક કોષો એ પર્ણરંધ્ર એટલે પર્ણછિદ્ર ને ઉઘાડ બંધ કરવાનું કામ કરે આ પર્ણછિદ્ર છે પર્ણરંધ્ર તમે જોજો એ પર્ણછિદ્ર કોણ ખોલે તો એ રક્ષક કોષોના માધ્યમથી રક્ષક કોષોમાં કેવી રીતે આ ફૂલ બંધ થાય ઉઘાડ બંધ થાય તો જરા સમજી લો કે આ જે રક્ષક કોષો છે એ રક્ષક કોષોમાં પાણી દાખલ થાય અંદર એટલે આ રક્ષક કોષો પાણી વડે આસુન્ન બને એટલે એની સાંદ્રતા વધે અને જીવી રક્ષક કોષો પાણી આવ્યું એટલે રક્ષક કોષો ફૂલશે ફૂલી જશે રક્ષક કોષો ફૂલવાથી એ યાદ રાખજો કે આ પર્ણછિદ્ર ખુલી જશે અને જીવ ખુલે એટલે બે ક્રિયા બને એક વાતાવરણમાંથી CO2 દાખલ થવું અને આની અંદર ઓક્સિજનથી બનેલો છે એ બહાર નીકળવો એટલે વાત વિનિમય થશે એટલે રક્ષક કોષો એ ખુલ્લા કેમ તો કે આ રક્ષક કોષો પાણી વડે આશુદ્ધ બન્યા આશુદ્ધ થવાથી એ પર્ણછિદ્ર ખુલી ગયું અને આ રીતે વાત વિનિમય થયું હવે એ પ્રમાણે આ રક્ષક કોષો પાણી વડે જે ભરેલા છે એ પાણી નીકળી જાય કોષમાંથી
હવે જેવું કોષમાંથી પાણી નીકળે એટલે યાદ રાખજો કે તરત જ એ કોષો નું સંકોચન થશે અને સંકોચન પેલામાં ફૂલે બરાબર પાણી આવે એટલે હવે પાણી નીકળી ગયું એટલે કોષોનું સંકોચન થશે સંકોચન થશે એટલે નિરાશ અને નિરાશ એટલે યાદ રાખજો કે પર્ણરંધ્ર એ બંધ થશે અને બંધ થશે એટલે વાત વિનિમયની ક્રિયા બંધ થશે એટલે એક બાબત ધ્યાનમાં રાખજો વાત વિનિમય ક્યારે થાય તો વાત વિનિમય એ માત્ર જ્યારે ખુલ્લું હોય ત્યારે થાય જ્યારે બંધ હોય ત્યારે આ ક્રિયા થતી નથી એટલે રક્ષક કોષો આ ખાસ કરીને વાત વિનિમય માટે જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો આમ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને કાર્બોદિત જેવા પદાર્થનું નિર્માણ કરે છે અહીં એક બાબત ધ્યાનમાં રાખજો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ચાર પરિબળો જવાબદાર નંબર 1 સૂર્ય પ્રકાશ નંબર 2 હરિત કણ નંબર 3 કાર્બન ડાયોક્સાઇડ અને નંબર 4 પાણી આ ચાર પરિબળ મળે તો જ આ પ્રક્રિયા થશે ધારો કે 4માં 3 મળ્યા અને ચોથું ન મળ્યું તો આ પ્રક્રિયા થતી નથી એટલે વિદ્યાર્થી મિત્રો સમજો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ ખૂબ અગત્યની છે અને એ ક્રિયા તમારે સમજાવવી પડશે અને એ રીતે આ ક્રિયા દ્વારા લીલી વનસ્પતિ પોતે ખાસ કરીને સ્વપોષણ મેળવે છે એને કહેશું સ્વાવલંબી પોષણ એટલે પોતાનો ખોરાક જાતે નિર્માણ કરે છે એ ખોરાક બનાવતી નથી વિદ્યાર્થી મિત્રો આમ પોષણ કોને કહેવાય એ આપણે આજે આ પાઠદાન કર્યો છે એની જરૂરી આકૃતિ તમારે દોરી લેવી પડશે બરાબર